કે જે રાહુલ ગાંધી સામે બદનક્ષીના મામલાની જાણકારી અત્યારે મળી રહી છે. સુરત સેશન કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો છે. ફરિયાદી પૂર્ણેશ મોદીએ વાંધા અરજી રજૂ કરી છે. 13 એપ્રિલે હાથ ધરાશે આ કેસની આગામી સુનાવણી. 13 એપ્રિલના રોજ ફરિયાદ પક્ષના હાઈકોર્ટના વકીલ પણ હાજર રહેશે. સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટના ચુકાદાને પડકારવા રાહુલ ગાંધીએ અપીલ કરી છે. સેશન કોર્ટમાં આ અપીલ કરવામાં આવી છે. સામે જે રીતે સુરત કોર્ટની અંદર માનહાનિનો જે કેસ છે તે પુણેશ મોદી જે બીજેપીના જે એમએલએ છે તેમના દ્વારા જે કરવામાં આવ્યો હતો અને આજે જે એફિડેવિટ જે રજૂ કરી છે તો આપણી સાથે પુણેશભાઈ મોદી જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરીશું. પુણેશભાઈ, રાહુલ ગાંધીનો જે કેસ ચાલી રહ્યો છે 13 તારીખ પડી છે અને આજે એફિડેવિટ કરવાનો છેલ્લો દિવસ હતો આપણા તરફથી. હા, આજે 11 તારીખે નામદાર કોર્ટના હુકમ મુજબ મેં મારો જવાબ આજે ફાઇલ સમયસર કરી દીધો છે. શું મુદ્દા એવા આવરી લેવામાં આવ્યા છે રાહુલ ગાંધીને? હવે પૂરેપૂરા કાયદાકીય મુદ્દા છે અને બધું વિગત 13મી એની ચર્ચા કરશું. શું લાગે છે કેસને લઈને કે કઈ રીતે જ્યુડિસ મેટરમાં નામદાર અદાલત દરેક પક્ષને તક મળે છે એનો વાત મૂકવાનો. જે રાહુલ ગાંધીના જે વકીલો તરફથી જે રીતે કેસને જે નકારવા માટેની પણ દલીલો કરી હતી ત્યારે 13 તારીખે ને લઈને આપે જે એફિડેવિટ રજૂ કરે એવા કોઈ મહત્વના કોઈ મુદ્દા એક બે એવા હશે કે જે જો કોર્ટની અંદર બંને પક્ષકારોને પોતપોતાની વાત મૂકવાનો હક છે એ વાત મૂકી છે. 13 તારીખ સુધી રાહ જો, શું આગળની કાર્યવાહી થાય છે ત્યાર પછી આપણે પ્રકાશ પાડીશું. જે રીતે આ હતા પુણેશભાઈ મોદી જે રીતે કહી રહ્યા છે કે તેમને એફિડેવિટ કરવાનો જે સમય હતો ફરિયાદી પક્ષે પોતે એફિડેવિટ જે છે અલગ અલગ મુદ્દા ઉપર જે છે તે કરવામાં આવી છે અને 13 તારીખે કોર્ટ દ્વારા જે સુનાવણી છે આગળ કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો પ્રણેશ મોદી એફિડેવિટમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે તેનો કોઈ સ્પષ્ટ પ્રકાશ ન પાડ્યો, પરંતુ કહ્યું કે 13મી તારીખે આ મામલે વધુ ચર્ચા ચોક્કસ થશે અને કોર્ટમાં સંપૂર્ણ મામલો હોવાથી તેમણે કશું પણ કહેવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સામે બદનક્ષીનો આ સંપૂર્ણ મામલો છે. સુરત સેશન કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફથી હવે જવાબ રજૂ કરવામાં આવ્યો છે. સુરતની અંદર રાહુલ ગાંધી સામે જે રીતે માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો અને તેની અંદર જે 13 તારીખ કોર્ટ તરફથી આપવામાં આવી હતી અને 11 તારીખ સુધી ફરિયાદી પક્ષે જે એફિડેવિટ રજૂ કરવા માટેની જે સૂચન કર્યું હતું ત્યારે ફરિયાદી પક્ષ દ્વારા જે એફિડેવિટ રજૂ કર્યું છે તો આપણી સાથે જે ફરિયાદી પક્ષના વકીલ છે તેમની સાથે વાત કરીશું. સર, જે એફિડેવિટ રજૂ કર્યું છે કયા મહત્વના મુદ્દા હતા અને કેસને લઈને કઈ રીતે ચર્ચા? એફિડેવિટ અમે જે શ્રી રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શન એપ્લિકેશન કરેલી હતી એની સામે અમે અમારા ઓબ્જેક્શન ફાઇલ કર્યા છે અને કોપી એની અમે અધર સાઇડ લોયર શ્રી પાનવાલા સાહેબને રિસીવ કરાવેલી છે. જ્યાં સુધી અમારા મુદ્દાઓનો સવાલ છે, મેટર સબજ્યુડાઇઝ છે. 13મી તારીખેનું આખરી સુનાવણી માટેનો ટાઈમ નિશ્ચિત કરવામાં આવેલો છે. સો ઇટ ઇઝ પ્રી મેચ્યોર્ડ તે હું મીડિયા સામે થઈ તો પણ 13મી તારીખે અમે અમારા તમામ મુદ્દાઓ નામદાર કોર્ટ રૂબરૂ રજૂ રાખીશું. કાયદાકીય મુદ્દાઓ અને ફેક્ટ્સ ઉપરના મુદ્દાઓ અને આરોપીની વર્તણૂક બાબતના મુદ્દાઓ અમે નામદાર કોર્ટ રૂબરૂ રજૂ રાખીશું. સર, આજે સમાજની જે ટિપ્પણી, સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી તેને લઈને આખો જે મુદ્દો છે ચાલ્યો હતો તો તેને લઈને કોઈ એકાદો કોઈ મુદ્દો એ રીતનો કે મૂકવામાં આવ્યો હોય જે ઇફેક્ટ કરી શકે? એ તમામ મુદ્દાઓ અમે અમારા ઓબ્જેક્શન્સમાં લીધા છે. આ ડેફેમેશનથી સમાજની શું બદનક્ષી થઈ છે, ફરિયાદીની શું બદનક્ષી થઈ છે, જજમેન્ટની શું ઇફેક્ટ છે ને ડેફેમેટરી વર્ડ્સની શું ઇફેક્ટ છે, અમે તમામ મુદ્દાઓ અમારા ઓલરેડી ઓબ્જેક્શન્સમાં લીધા છે. બટ મેટર ઇઝ સબજ્યુડાઇઝ, ઇટ ઇઝ સેફ ફોર યર ઇન ફાઇનલ યર ઇન ઓન 13th. સો આઈ વિથ એન્ડ ડિસ્ક્લોઝ એન્ડ આર્ગ્યુ આઉટ ઓલ ધોઝ મેટર્સ ઓન 13th. સર, જે રીતે 13 તારીખે સુનાવણી થશે તો રાહુલ ગાંધી આજે હાજર રહેવું પડશે કે નહીં કે કઈ રીતે? નહીં, એ બાબતે ઓલરેડી નામદાર કોર્ટ રૂબરૂ અપીલ દાખલ કરતી વખતે આરોપીના વકીલશ્રીએ વિનંતી કરેલી હતી કે 13મીએ અમે હાજર નહીં રાખશું તો ચાલશે. તો નામદાર કોર્ટે આ કાયદાકીય પ્રક્રિયા છે એમાં એમની હાજરીની જરૂર ના હોવાથી કોર્ટે એમને 3 એપ્રિલે જ કીધેલું હતું એમની પર્સનલ પ્રેઝન્સની જરૂર નથી એટલે 13મીએ રાહુલજી હાજર નહીં રહેશે. ફરિયાદી પક્ષના વકીલ અજય કેતન રેશમવાળા જે રીતે કહી રહ્યા છે કે બંને પક્ષ તરફથી જે રીતે જે છે રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે જે ફરિયાદી પક્ષ તરફથી એફિડેવિટ રજૂ કરી છે, અલગ અલગ મહત્વના જે મુદ્દાઓ છે કે શું મુદ્દાઓ છે, કારણ કે કઈ રીતે આજે કેસ જે ઉડાડવા માટેની જે વાત છે તેને લઈને ફરિયાદી પક્ષ દ્વારા જે એફિડેવિટ કરી છે 13 તારીખે કોર્ટ તરફથી આગળની જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.